नेत्रंग तालुकानी चासवा डेरीना बोर्ड ऑफ डायरेक्टर नी योजाली चूंटणीमां समाज समर्पण एकता पेनल में तमाम उम्मीदवारों भव्य विजय बाद डेरी खाते योजाली प्रथम बैठक में प्रमुख तरीके कविभाई वसावा ने उपप्रमुख तरीके अरविंद वसावा की सर्वानुमते वरणी करवामां आवी हती। भरूच जिल्लाना आदिवासी विस्तार में आवेला नेत्रंग तालुका में वसवाट करती गरीब प्रजा ने जीवादोरी समान चासवा डेरीना व्यवस्थापक समिति चूंटणी में सरकार पेनल में सत्तर ने कविभाई वसावा અને સંજયભાઈ ભગવતની આદિવાસી સમાજ સમર્પણ પેનલમાં 70 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલા હતો, જેમાં ચાસવા ડેરીની વ્યવસ્થાપક સમિતિની 70 બેઠકો ઉપર સમાજ સમર્પણ પેનલના તમામ ઉમેદવારો વિજયી બનતા પોતાના ટેકેદારો સમર્થનમાં આનંદ વ્યાપી જવા પાડ્યો હતો। આ ભવ્ય વિજય ઢોલ નગારા જેવા વાજિંત્રો સાથે વિજય ઉત્સવ ઉજવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાસવા ડેરીનું સત્તાનું સુકાન કોણ સંભાળશે તે બાબતે સભાસદોમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો, જેમાં ચાસવા ડેરીની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ તરીકે કવિભાઈ વસાવાના ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ વસાવાની સર્વાનુમતે વરણી થતા સભાસદો અને સમર્થકોએ ફૂલહાર પહેરાવીને વધાવી અભિનંદન પાઠવ્યા હતા। આદિવાસી સમાજ સમર્પણ એકતા પેનલમાંથી 255 વોટ મેળવી અને આ લોકો સભાસદ લોકોએ મને પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપ્યો છે અને હું આ દૂધ મંડી ચાસવડને પ્રગતિ માટે ઉત્તરોત્તર પ્રગતિ માટે હું કાયમ માટે કટિબદ્ધ રહીશ અને કોઈ પણ સમયે આ મંડળીને ઉપયોગી બનવા માટે હું તૈયાર છું અને કાયમ માટે હું સભાસદો અને મંડળીના હિતમાં જે કંઈ નિર્ણય લેવાના હશે તો હું લઈશ, એમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવશે તોય પણ હું નમું નહીં અને આ મંડળીને કાયમ માટે હું ચલાવીશ સાથ સહકારથી। અમારો એક પ્રશ્ન હતો કવિભાઈ કે અત્યારે આપણે ચૂંટણીના એજન્ડા જે પણ જાહેર કરેલા 10 જેવા એજન્ડા છે તો એ ચૂંટણીના એજન્ડાને સિદ્ધ કરવા કેવા પ્રકારની કામગીરી તમે કરશો? સૌ પ્રથમ તો એ એજન્ડાને પૂરા કરવા માટે અમે પહેલી મિટિંગની અંદર સૌ પ્રથમ એક ખાસ એજન્ડો છે કે વીમો, દરેક સભાસદ દૂધ ઉત્પાદકોનો જે વીમો છે એ વીમો અમે તાત્કાલિક અસરથી એક એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। તો મારી પહેલેથી એ માંગણી હતી કે ભાઈ આટલી બહુમતીથી આદિવાસીઓ જે ભરે છે એમને એમનો મતાધિકાર મળવો જોઈએ, એમનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, કેટલાક એવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા લોકો એ કરવા માટે ઈચ્છતા નહીં હતી, પરંતુ આ ચૂંટણીની અંદર ખરેખર આદિવાસી લોકો એક થયા અને એમણે ખૂબ સાથ સહકાર આપ્યો, કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા વગર આ આદિવાસી એકતા પેનલને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા, એના માટે ખાસ કરીને અમારા આદિવાસી સભાસદોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મારી સાથે બીજા કેટલાક પટેલ સમાજના વ્યવસ્થા સમાજના લોકો પણ જોડાયા, એમણે પણ સાથ સહકાર આપ્યો। આમ દરેક સમાજના તમામ લોકોના સાથ સહકારથી અમારી પેનલ આદિવાસી સમર્પણ એકતા પેનલને વિજય મળ્યો છે, એના માટે સમાજના દરેક તમામ વર્ગના લોકોને હું અભિનંદન પાઠવું છું અને આ 5 વર્ષ દરમિયાન આ ડેરી ઉત્તરોત્તર પ્રગતિ કરે, ડેરીનો અને સભાસદોનો ખૂબ વિકાસ થાય, આ એરિયાની અંદર 40 જેટલા ગામો કાર્યક્ષેત્રમાં છે, એ સિવાય પણ બીજા ઘણા બધા ગામો છે જે કાર્યક્ષેત્રમાં નથી છતાં ત્યાંથી એમનું દૂધ આવે છે, લગભગ 8-9 હજાર સભાસદો આ ડેરીની અંદર દૂધ ભરે છે અને તેઓ અત્યાર સુધી જે વીમો મળતો હતો એ વીમોથી પણ તેઓ વંચિત હતા અને બીજી ઘણી બધી સુવિધાઓથી વંચિત હતા। અમે એજન્ડા નક્કી કર્યા છે અને એની અંદર 12 જેટલા મુદ્દા અમે લખ્યા છે અને સમયે સમયે અમે જે તે વિષયના તજજ્ઞોને બોલાવીને અમે જેટલું બને એટલું ઝડપથી આ ભારે મુદ્દા ઉપર